वेलकम विद्यार्थी मित्रों, आपणे परमाणुना बंधारण में केटलाक परमाणु नमूना जोया, जेवा के जे थॉम्सनो परमाणु नमूनो जो, रुथरफोर्डनो परमाणु नमूनो जो। हवे आजे आपणे एक अगत्यनो परमाणु नमूनो जोवानो छे, अने ए नील्स बोरनो परमाणु नमूनो। तो आजना टॉपिकनुं टाइटल अहींया लखीए छीए, हाइड्रोजन परमाणु नमूनो। हाइड्रोजन नो परमाणु नमूनो बोरना परमाणु नमूना प्रमाणे, बोरना परमाणु नमूना प्रमाणे। तो हाइड्रोजन नो परमाणु नमूनो समझवानो छे। हाइड्रोजनो परमाणु नमूनो आपणे बोरना परमाणु नमूनाना प्रमाणे समझवारो, एटले बोरे जे परमाणु नमूनो आप्यो छे हाइड्रोजन परमाणुना संदर्भमां, ए समझवानो छे। तो हवे आनी आपणे चर्चा करीए छीए। तो बोर नामना वैज्ञानिके, बोर नामना वैज्ञानिके सौ प्रथम परमाणवीय रचना तथा वर्णपटना आधारे हाइड्रोजन परमाणु ने समझूती आपी। हाइड्रोजन परमाणु नमूना ने समझूती आपी। विद्यार्थी मित्रों, हाइड्रोजन परमाणु नमूना ने समझूती जे छे ने, ए बोर नामना वैज्ञानिके आपी छे। अने एना आधारे तो जे परमाणवीय रचना छे, परमाणवीय रचना अने जे वर्णपटना आधारे आपी छे हाइड्रोजन परमाणुनी समझूती। हवे हाइड्रोजन परमाणु नमूनो जे छे ए बोरना मत मुजब शू छे तो समझी ली। बोरे हाइड्रोजन परमाणु नमूना माटे नीचे मुजब अभिधारणा रजू करी अथवा तो आपी। तो आ बोरे छे ने हाइड्रोजन परमाणुना नमूना माटे केटलीक अभिधारणाओ आपी छे। ए अभिधारणाओ नीचे मुजब छे। एमां पहली अभिधारणा आपणे लखीए, पहली अभिधारणा तो बोरना मत मुजब इलेक्ट्रॉन केंद्रनी आसपास चौक्कस अंतरे अने चौक्कस ऊर्जा साथे वर्तुळाकार मार्गे परिभ्रमण करे छे। वर्तुळाकार मार्ग ने कक्षा कहीशुं। वर्तुळाकार मार्ग ने कक्षा कहे।
તો બોરના મત મુજબ ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ ચોક્કસ અંતરે, આ યાદ રાખજો, ચોક્કસ અંતરે અને ચોક્કસ ઉર્જા સાથે વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે અને આ વર્તુળાકાર માર્ગને શું કહીશું, કક્ષા. ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે ત્યારે તેની ઉર્જા જે છે, તેની ઉર્જા અચળ હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, બીજા મુદ્દામાં શું કહ્યું છે, ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ, ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરે છે ત્યારે ઇલેક્ટ્રોન ઉર્જાનું, શોષણ કે ઉત્સર્જન કરતો નથી, ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવતો નથી, ઇલેક્ટ્રોન ઉર્જા મેળવતો નથી, ઇલેક્ટ્રોનની ઉર્જા અચળ રહે છે, અને અચળ ઉર્જા અચળ રહે છે અને આવી કક્ષાને, આ કક્ષાને સ્થિર કક્ષા અથવા માન્ય ઉર્જા સ્તર કહે છે. ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરે છે ત્યારે ઇલેક્ટ્રોન એ ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન કરતો નથી, એનો મતલબ ઇલેક્ટ્રોનની ઉર્જા અચળ રહે છે અને આવી કક્ષાઓ જે છે એ કક્ષાઓને સ્થિર કક્ષા અથવા માન્ય ઉર્જા સ્તર કહે છે. એટલે સ્થિર કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા કેવી હોય છે, અચળ હોય છે. સ્થિર કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા, ઇલેક્ટ્રોનની જે ઉર્જા છે, ઉર્જા અચળ છે. ત્રીજી વસ્તુ, ઇલેક્ટ્રોન એક ઉર્જા સ્તરમાંથી, એટલે કે એક કક્ષામાંથી બીજી કક્ષામાં અને બીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં આવ જા કરી શકે છે, ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન કરીને, ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં અને બીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં આવ જા કરી શકે છે, જે ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન કરીને. ઇલેક્ટ્રોનને
ઇલેક્ટ્રોનને નીચી ઉર્જા સ્તરમાંથી નીચી ઉર્જા ધરાવતી કક્ષામાંથી ઊંચી ઉર્જા ધરાવતી કક્ષામાં જવું હોય, ઊંચી ઉર્જા ધરાવતી કક્ષામાં જવા માટે, કક્ષામાં દાખલ થવા માટે ઊર્જાનું શોષણ કરવું પડે છે, ઊર્જાનું શોષણ કરે છે. અને ઊંચી ઉર્જા ધરાવતી કક્ષામાંથી ઊંચી ઉર્જા ધરાવતી કક્ષામાંથી નીચી ઉર્જા ધરાવતી નીચી ઉર્જા ધરાવતી કક્ષામાં દાખલ થવા માટે ઉર્જાનું ઉત્સર્જન કરે છે. ઇલેક્ટ્રોન જે છે ને એક ઉર્જા સ્તરમાંથી બીજા ઉર્જા સ્તરમાં જઈ શકે છે, એટલે કે નીચી કક્ષામાંથી ઊંચી કક્ષામાં જવું હોય તો ઉર્જાનું શોષણ કરી નીચી કક્ષામાંથી ઊંચી કક્ષામાં જાય, પરંતુ ઊંચી કક્ષામાંથી પાછું નીચી કક્ષામાં આવવું હોય તો ઉર્જાનું ઉત્સર્જન કરીને નીચી કક્ષામાં આવે. ટૂંકમાં ઇલેક્ટ્રોન છે ને એક માન્ય ઉર્જા સ્તરમાંથી બીજા માન્ય ઉર્જા સ્તરમાં જઈ શકે, પછી એમાંથી પાછો રિટર્ન આવી શકે છે, પરંતુ એ ક્યારે? ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન કરીને. ચોથી વસ્તુ એને કીધી છે બોરે કે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ ફરતો હોય ત્યારે, ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરે છે ત્યારે, પરિભ્રમણ કરે છે ત્યારે ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલું કોણીય વેગમાન, ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ કોણીય વેગમાન વેગમાન એમ વી આર ઇઝ ઇક્વલ ટુ, આ ઇલેક્ટ્રોનનું દળ છે, ઇલેક્ટ્રોનનો વેગ છે, ત્રિજ્યા છે, એમ વી આર ઇક્વલ ટુ એન એચ અપોન ટુ પાય, જ્યાં એન બરાબર 1, 2, 3, 4 અપ ટુ કક્ષા, મુખ્ય ક્વોન્ટમ માર્ગ, મુખ્ય ક્વોન્ટમ માર્ગ. ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરે છે ત્યારે ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ કોણીય વેગમાન એમ વી આર એન એચ અપન ટુ પાય જેટલું હોય છે, એટલે કે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન, ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન એ એચ અપન ટુ પાયના, એચ અપન ટુ પાયના પૂર્ણ ગુણાંકમાં હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, પહેલાં આ ચાર ધારણાઓ છે બોરે હાઇડ્રોજન પરમાણુ નમૂના માટે રજૂ કરી છે, એને સમજી લઈએ અને પછી આપણે બીજી ચર્ચા કરીએ. તો હાઇડ્રોજનનો પરમાણુ નમૂનો બોરના પરમાણુ નમૂના મત મુજબ, હાઇડ્રોજનનો પરમાણુ નમૂનો બોરના પરમાણુ નમૂના પ્રમાણે સમજાઈએ તો બોર નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ પરમાણ્વીય રચના તથા વણપટના આધારે હાઇડ્રોજન પરમાણુ નમૂનાની સમજૂતી આપી. બોરે હાઇડ્રોજન પરમાણુ નમૂના માટે નીચે મુજબની ધારણાઓ અથવા અભિધારણાઓ રજૂ કરી.
पहली धारणा शू है तो कि बोहरना मत मुजब इलेक्ट्रॉन केन्द्र की आसपास चौक्स अंतरे अने चौक्स ऊर्जा साथ वर्तुलाकार मार्गे परिभ्रमण करे छे। एटले कि इलेक्ट्रॉन अने केन्द्र वच्चेनुं अंतर पण चौक्स छे अने केन्द्र साथे संकळायेली ऊर्जा पण चौक्स छे अने वर्तुलाकार मार्गे परिभ्रमण करे छे। आ वर्तुलाकार मार्गने कक्षा कहे छे। इलेक्ट्रॉन परिभ्रमण करे छे त्यारे तेनी ऊर्जा अचल थाय छे। बीजी अभिधारणामां कीधुं छे कि इलेक्ट्रॉन केन्द्रनी आसपास वर्तुलाकार मार्गे परिभ्रमण करे छे त्यारे इलेक्ट्रॉन ऊर्जानुं शोषण के उत्सर्जन करतो नथी, तेथी इलेक्ट्रॉननी ऊर्जा अचल रहे छे अने आवी कक्षाने स्थिर कक्षा अथवा मान्य ऊर्जा स्तर कहे छे। स्थिर कक्षामां इलेक्ट्रॉननी ऊर्जा अचल होय छे। तीजी अभिधारणामां कि इलेक्ट्रॉन एक कक्षामांथी एक स्थिर कक्षामांथी एक मान्य कक्षामांथी बीजी मान्य कक्षा अथवा स्थिर कक्षामां जई शके छे अने बीजी कक्षामांथी पाछी पहली कक्षामां आव जा करी शके छे। एटले के एक कक्षामांथी बीजी कक्षामां जई शके अने बीजी कक्षामांथी पहली कक्षामां आवी पण शके छे, पण ए पोते क्यारे आवी शके जई शके? इलेक्ट्रॉन ए ऊर्जानुं शोषण के उत्सर्जन करीने ज इलेक्ट्रॉन एक कक्षामांथी बीजी कक्षामां जई शके अने आवी शके छे। પણ ઇલેક્ટ્રોન એ નીચી ઉર્જા ધરાવતી કક્ષામાંથી ઊંચી ઉર્જા ધરાવતી કક્ષામાં દાખલ થવું હોય તો ઉર્જાનું શોષણ કરવું પડે છે, અને ઊંચી ઉર્જા ધરાવતી કક્ષામાંથી નીચી ઉર્જા ધરાવતી કક્ષામાં દાખલ થવું હોય તો ઉર્જાનું ઉત્સર્જન કરે છે। ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ વર્તુળા ચોથી અભિધારણા છે। ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરે છે ત્યારે એની સાથે સંકળાયેલ કોણીય વેગમાન MVR એ NH/2π જેટલું હોય છે, જ્યાં N=1, 2, 3, 4 અપ ટુ હોય છે, જે મુખ્ય ક્વોન્ટમાંક છે। એટલે કે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન H/2π પૂર્ણ ગુણાંકમાં હોય છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ બોર નામના વૈજ્ઞાનિકે હાઇડ્રોજન પરમાણુ નમૂના માટે અભિધારણાઓ રજૂ કરી છે। હવે આપણે આની થોડીક આગળ ચર્ચા કરીએ, જે ABCDE પ્રમાણે આપેલું છે એને સમજી લઈએ। તો બોરે જે અભિધારણાઓ આપી છે એ અભિધારણાઓનું જ આપણે અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ, અને કેવી રીતના થાય છે, શું થાય છે એ આપણે સમજીએ। અભિધારણાઓની અંદર કયા પ્રકારની ઘટનાઓ બને છે, બોરે જે પ્રયત્ન કર્યો છે અભિધારણાઓ દ્વારા હાઇડ્રોજન પરમાણુ નમૂનાને સમજાવવાનો, તો એ સમજીએ। ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ ચોક્કસ અંતરે અને ચોક્કસ ઊર્જા સાથે પરિભ્રમણ કરે છે જેને સ્થિર કક્ષા N=1, 2, 3, 4 દ્વારા દર્શાવવામાં આવે છે। સ્થિર કક્ષાઓ જે N છે મુખ્ય ક્વોન્ટમાંક છે, N મુખ્ય ક્વોન્ટમ અંક। વિદ્યાર્થી મિત્રો, બીજી શું વાત કરી છે કે આ જે સ્થિર કક્ષાઓ છે એ સ્થિર કક્ષામાંની ત્રિજ્યા નીચેના સમીકરણ દ્વારા દર્શાવ, આમાં N=1 લઈને સમજાવ્યું છે, તો RN=N²A₀, જ્યાં N=1 છે પ્રથમ કક્ષા, એ બોરની કક્ષા છે, જ્યાં A₀=52.9 પીકોમીટર છે।
એટલે એન બરાબર વન લઈએ તો અહીંયા આર વન ઇઝ ઇક્વલ ટુ વન સ્ક્વેર ઇન્ટુ 52.9 પીકોમીટર, એટલે આર વન ઇક્વલ ટુ 52.9 પીકોમીટર, જે બોરની કક્ષા છે. વિદ્યાર્થી મિત્રો, આર એટલે ત્રિજ્યા, આર એટલે ત્રિજ્યા. આરનું મૂલ્ય વધે, આરનું મૂલ્ય વધે તેમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય, ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય છે, તેની શક્તિ વધે છે, ઇલેક્ટ્રોનની શક્તિ વધે. આરનું મૂલ્ય ઘટે, આ યાદ રાખજો, આરનું મૂલ્ય ઘટે તો ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક હોય, ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક રહે છે, ઇલેક્ટ્રોનની શક્તિ ઘટે છે, શક્તિ ઘટે છે. એટલે આર વધે ને તો એન વધે, આર વધે તેમ એન વધે, અને આર ઘટે તેમ એન ઘટે. મુખ્ય ક્વોન્ટમ અંકનું મૂલ્ય વધે આરના વધવા સાથે. જે સીમાં વાત કરીએ તો આ જે છે એ આખી બીની વાત છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સીની અંદર જે અભિધારણાઓની વાત કરી છે કે ઇલેક્ટ્રોન જે છે, ઇલેક્ટ્રોન એ સ્થિર કક્ષામાં હોય છે ખરી, પણ એ સ્થિર કક્ષામાંથી જ્યારે બીજી કક્ષામાં જઈ શકે છે, આવી પણ શકે છે, તો એ સ્થિર કક્ષામાં જઈ શકે, આવી શકે, તો એના માટે આ જે સ્થિર કક્ષા છે, સ્થિર કક્ષામાં, એ સ્થિર કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની શક્તિનો ફેરફાર, સ્થિર કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની શક્તિનો જે ફેરફાર છે એ ડેલ્ટા ઈ વડે દર્શાવાય. સ્થિર કક્ષામાં રહેલી જે ઇલેક્ટ્રોન છે, સ્થિર કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની શક્તિનો જે ફેરફાર છે ડેલ્ટા ઈ વડે દર્શાવાય છે. હવે આપણે જાણીએ છીએ કે ડેલ્ટા ઈ ઇક્વલ ટુ એચ મ્યુ, માટે ન્યૂ ઇઝ ઇક્વલ ટુ શું થશે, તો ડેલ્ટા ઈ અપોન એચ, ડેલ્ટા ઈ અપોન એચ થાય. પણ આપણે જાણીએ છીએ કે ડેલ્ટા ઈ એટલે તો ઈ ટુ માઇનસ ઈ વન અપોન એચ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઈ વન છે, ઈ વન એ એન વન સાથે સંકળાયેલ ઊર્જા છે, જે નીચી ઊર્જા છે, જે નીચી ઊર્જા ધરાવે છે, એટલે કે ઓછી ઊર્જા ધરાવે છે. નીચીનો મતલબ જ એ ઓછી ઊર્જા ધરાવે છે. ઇ ટુ એ એન ટુ સાથે સંકળાયેલ છે ઊર્જા છે, જે ઊંચી ઊર્જા ધરાવે છે. અહીંયા મુખ્ય ક્વોન્ટમ અંક એન વન અને એન ટુના મૂલ્યો છે. એન વનનું મૂલ્ય એ ઓછી ઊર્જા ધરાવતું અને એની સાથે ઈ વન ઊર્જા છે. એન ટુનું મૂલ્ય એ વધુ ઊર્જા ધરાવતી છે, જેની સાથે સંકળાયેલી ઈ ટુ ઊર્જા છે. એટલે ઈ ટુ માઇનસ ઈ વન અપોન
એચ થશે. આપણે ડીની વાત કરીએ તો ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન જ્યારે એક ઉર્જા સ્તરમાંથી બીજા ઉર્જા સ્તરમાં જઈ શકે છે તો એની જે શક્તિ જે છે એ શક્તિ આપણે દર્શાવી શકીએ છીએ. અહીંયા દાખલા તરીકે ઈ એન છે તો ઈ એન ઇક્વલ ટુ માઇનસ આર એચ ઇન્ટુ વન અપોન એન સ્ક્વેર. હવે અહીંયા શક્તિ જે છે એ આ શક્તિનું સમીકરણ છે. આર એચ એ રીડબર્ગ અચળાંક છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આર એચનું મૂલ્ય જે છે આર એચનું મૂલ્ય 2.18 × 10⁻¹⁸ જૂલ છે. આ મૂકી દઈએ આપણે અહીંયા અને એન બરાબર 1 ને એન બરાબર 2 માટે લઈએ તો શું થશે? તો અહીંયા ઈ વન ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2.18 × 10⁻¹⁸ ઇન્ટુ 1/1² ઇન્ટુ જૂલ. એટલે આનું આ જ વેલ્યુ રહેશે. એટલે અહીંયા માઇનસ 2.18 × 10⁻¹⁸ જૂલ. આ 1² 1 અને 1/1 એટલે 1 જ થશે. પણ ઈ ટુ માટે લઈએ એન બરાબર 2 માટે તો ઈ ટુ ઇક્વલ ટુ શું થશે? તો માઇનસ 2.18 × 10⁻¹⁸ 1/2² જૂલ. તો આ જે છે એ 2નો વર્ગ થશે. 2નો વર્ગ એટલે 4 અને આને ભાગી દઈશું એટલે માઇનસ પોઈન્ટ 545 ઇન્ટુ 10⁻¹⁸ જૂલ. તો ઈ વન ને ઈ ટુ સાથે જે મૂલ્યો જે છે એ મૂલ્યોની આપણે ગણતરી કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા આ જે મૂલ્યો જે છે એનનું મૂલ્ય વધે છે એન શક્તિમાં શું થાય છે? જેમ જેમ એનનું મૂલ્ય વધે એમ એમ શક્તિમાં વધારો થાય છે. ઇલેક્ટ્રોન કેન્દ્રથી જેટલો દૂર હોય ઇલેક્ટ્રોન અહીંયા લખીએ છીએ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર તેમ શક્તિ વધારે. શક્તિ તેમ ઇલેક્ટ્રોનથી દૂર તેમ શક્તિ વધુ. ઇલેક્ટ્રોન કેન્દ્રથી નજીક તેમ શક્તિ ઓછી. હવે ઇલેક્ટ્રોન કેન્દ્રથી એકદમ દૂર હોય ઇલેક્ટ્રોન કેન્દ્રની અસર હેઠળ ન હોય ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર હોય એટલે કે ઇલેક્ટ્રોન કેન્દ્રથી મુક્ત હોય ઇલેક્ટ્રોન અનંત અંતરે હોય તો ઇલેક્ટ્રોનની શક્તિ ઇલેક્ટ્રોનની જે શક્તિ છે એ શૂન્ય ઝીરો ગણવામાં આવે છે. ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર હોય ઘણો બધો દૂર હોય કેન્દ્રથી મુક્ત હોય ઇલેક્ટ્રોન મુક્ત જ છે ઇલેક્ટ્રોન અનંત અંતરે છે તો એ વખતે ઇલેક્ટ્રોનની શક્તિ શૂન્ય ગણવામાં આવે છે. એટલે અહીંયા ઈ ઇન્ફિનિટિવ ક્યારે બને? ઈ ઇન્ફિનિટિવ હોય શૂન્ય અનંત આ જે ઈ ઝીરો થઈ જશે અનંત અંતરે આ ઈ વન ઈ ટુ એમ ઈ ઇન્ફિનિટિવ અંતરે હોય તો ઉર્જા કેવી થાય છે? ઝીરો. પણ જેમ જેમ કેન્દ્રની નજીક આવે છે જેમ જેમ ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક આવે છે તેમ ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું આકર્ષણ બળ લગાવવાથી ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું આકર્ષણ બળ લાગવાથી
તેની શક્તિમાં ઘટાડો થાય છે, ઇલેક્ટ્રોનની શક્તિમાં ઘટાડો થાય છે, ઇલેક્ટ્રોનની શક્તિમાં ઘટાડો થાય છે અને એટલે જ ઇલેક્ટ્રોનની શક્તિના સમીકરણમાં ઋણ નિશાની છે. માટે ઇલેક્ટ્રોનની શક્તિના સમીકરણમાં ઋણ નિશાની આપેલી છે. આ ઋણ નિશાની માઇનસ અથવા ઋણ નિશાની ઇલેક્ટ્રોનની શક્તિનો ઘટાડો દર્શાવે છે, ઇલેક્ટ્રોનની શક્તિનો ઘટાડો દર્શાવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલું આટલું સમજી લઈએ. ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ ચોક્કસ અંતરે અને ચોક્કસ ઊર્જા સાથે પરિભ્રમણ કરે છે, જેને સ્થિર કક્ષા કહે છે. સ્થિર કક્ષાને n બરાબર 1, 2, 3, 4 એમ મુખ્ય ક્વોન્ટમ અંક વડે દર્શાવવામાં આવે છે. સ્થિર કક્ષાની ત્રિજ્યા નીચેના સમીકરણ દ્વારા દર્શાવી શકાય છે. rn ઇક્વલ ટુ n સ્ક્વેર a0, જ્યાં a0 ઇક્વલ ટુ 52.9 પિકોમીટર છે. n બરાબર 1 એ પ્રથમ કક્ષા છે, જે બોરની કક્ષા કહે છે. તો r1 ઇક્વલ ટુ 1:2 સ્ક્વેર છે, 1:2 52.9 પિકોમીટર, એટલે 52.9 પિકોમીટર જે બોરની કક્ષા છે અથવા પ્રથમ કક્ષા છે. સ્થિર કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની શક્તિનો ફેરફાર સંક્રમિત થતો હોય ત્યારે એક ∆E ઇક્વલ ટુ hμ મળે, તો μ ઇક્વલ ટુ ∆E અપન h, પણ ∆E ઇક્વલ ટુ તો E2 - E1 છે, જ્યાં E1 એ N1 સાથે સંકળાયેલી ઊર્જા છે જે નીચી ઊર્જા ધરાવે છે, E2 એ N2 સાથે સંકળાયેલી ઊર્જા છે જે ઊંચી ઊર્જા ધરાવે છે. EN શક્તિ સાથે સંકળાયેલો ફેરફાર EN જે છે RH, EN સમીકરણ શક્તિનું સમીકરણ છે, -RH અપન 1/N² ઇન્ટુ જૂલ. RH રીડબર્ગ અચળાંક છે, જેનું મૂલ્ય 2.18 × 10⁻¹⁸ છે. તો E1 સાથે જોઈએ તો અહીંયા આનું મૂલ્ય મૂકી દેખીએ તો 1/1² એટલે એનું એ જ રહે છે, પણ 1/2² કહીએ છીએ n બરાબર 2 માટે. આ જે છે એ n બરાબર 1 માટે છે અને આ છે n બરાબર 2 માટે. તો 2 માટે આપણને મૂલ્ય મળે છે 0.545 × 10⁻¹⁸. એક આ ખાસ યાદ રાખજો કે ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર હોય, એટલે કે ઇલેક્ટ્રોન કેન્દ્રથી મુક્ત હોય, ઇલેક્ટ્રોન અનંત અંતરે હોય, તો ઇલેક્ટ્રોનની શક્તિ શૂન્ય માનવામાં આવે છે અથવા શૂન્ય ગણવામાં આવે છે. એ ઇન્ફિનિટી ઇક્વલ ટુ E0 થશે. ઇન્ફિનિટી હોય તો અહીંયા 0 થાય છે, શક્તિનું મૂલ્ય 0 થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જેમ જેમ ઇલેક્ટ્રોન એ કેન્દ્રની નજીક આવતો જાય છે, તેમ તેમ ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ બળ આવતું જાય છે. કેન્દ્રનું આકર્ષણ બળ આવે છે, જેના કારણે શું થાય છે, એની શક્તિમાં ઘટાડો થાય છે. એટલે ઇલેક્ટ્રોન કેન્દ્રની જેમ જેમ નજીક આવશે, આમ ઇલેક્ટ્રોનની શક્તિમાં ઘટાડો થાય છે. એટલે જ ઇલેક્ટ્રોનના શક્તિના સમીકરણમાં ઋણ નિશાની આપેલી છે, માઇનસ નિશાની અથવા ઋણ નિશાની ઇલેક્ટ્રોનની શક્તિમાં થતો ઘટાડો દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બોરે જે આપેલું છે એ એકલા હાઇડ્રોજન પરમાણુ માટે નથી, પરંતુ એક ઇલેક્ટ્રોન ધરાવતા જે બીજા પરમાણુઓ છે એને પણ લાગુ પાડી શકાય છે. એ કેવી રીતના થાય છે એ આપણે સમજીએ. તો હાઇડ્રોજન પરમાણુ જે છે એનો પરમાણુ ક્રમાંક 1 છે, એટલે એનો ઇલેક્ટ્રોન એક જ થયો. પણ બીજા કેટલાક આયન છે, એ આયનની અંદર પણ ઇલેક્ટ્રોન તો એક જ હોય, તો એના માટે પણ બોરનો પરમાણુ નમૂનો લાગુ પડી શકાય. સમજી લઈએ કેવી રીતના. બોરે જે રજૂ કર્યું છે એની વાત કરીએ છીએ. તો હાઇડ્રોજન પરમાણુમાં એક ઇલેક્ટ્રોન છે. તેવી જ રીતે અન્ય ધન આયનો જેવા કે HE+, Li+2 અને Be+3 આનો પરમાણુ ક્રમાંક 2 છે, એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે એક ઇલેક્ટ્રોન ગયો.
આમાં ત્રણ છે એટલે ત્રણ ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે એક ઇલેક્ટ્રોન, ચાર છે એટલે બધામાં, આ બધામાં એક જ ઇલેક્ટ્રોન છે, એક જ ઇલેક્ટ્રોન આવેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ આના માટે શક્તિનું સમીકરણ છે. એ શક્તિનું સમીકરણ શું થશે? તો ઈ એન ઇક્વલ ટુ માઇનસ આર એચ ઇન્ટુ બ્રેકેટમાં અહીંયા ઝેડ સ્ક્વેર અપોન એન સ્ક્વેર અપોન જુલ, સોરી ઇન્ટુ જુલ, જ્યાં ઝેડ બરાબર પરમાણુ ક્રમાંક છે, એન બરાબર મુખ્ય ક્વોન્ટમ આંક અને આર એચ છે રીડબર્ગ અચળાંક. તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ શક્તિનું સમીકરણ છે, પણ હાઇડ્રોજન સિવાય માટે, કારણ કે ઝેડ સ્ક્વેર છે પરમાણુ ક્રમાંક મૂક્યો છે. તો આપણે આ બધી વસ્તુઓ જે છે એ લાગુ પાડી શકીએ છીએ. આને માટે ત્રીજાનું સમીકરણ આર એન ઇક્વલ ટુ, તો અહીંયા એ ઝીરો અથવા તો 52.9 ઇન્ટુ આ જે આપણે આગળ સમીકરણ લખ્યું હતું આર એન ઇક્વલ ટુ એન સ્ક્વેર ઇન્ટુ એ ઝીરો, પણ એ ઝીરો આપણે 52.9 પીકોમીટર લીધું છે અને એન બરાબર 1 લીધું છે. તો આર એન ઇક્વલ ટુ 52.9 પહેલી કક્ષા માટે છે, અને પછી અહીંયા એન સ્ક્વેર જે છે એનું મૂલ્ય જે છે એ મૂલ્ય આપણે જોઈ લઈએ. એમાં જે સમીકરણ આપેલું છે એ સમીકરણમાં એન સ્ક્વેર આ જે આ સમીકરણ છે, પણ એ ઝીરોનું આપેલું છે, એ ઝીરો 52.9 એન સ્ક્વેર અપન ઝેડ. વિદ્યાર્થી મિત્રો, આ જે છે ને એ ત્રિજ્યાનું છે, ત્રિજ્યા. હવે આ જે ત્રિજ્યા સમીકરણ છે એમાં એક વસ્તુ યાદ રાખવાની છે કે અહીંયા આરનું મૂલ્ય વધે, આરનું મૂલ્ય વધે છે તેમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય છે, કેન્દ્રથી દૂર જાય છે, અને એટલે શક્તિ છે એ શક્તિમાં શું થાય છે, શક્તિમાં ઘટાડો થાય છે. હવે અહીંયા બીજી વસ્તુ સમજવા કે ઝેડનું મૂલ્ય વધે તેમ કેન્દ્રનું ધનવીજભાર વધે, કેન્દ્રનું ધનવીજભાર વધે છે, આકર્ષણ થાય છે, એટલે શક્તિમાં વધારો થાય છે, શક્તિમાં વધારો. તો અહીંયા આરનું મૂલ્ય વધવાથી, અહીંયા તરતો આરનું મૂલ્ય વધવાથી શક્તિ ઘટે, શક્તિ ઘટે, અને ઝેડનું મૂલ્ય, આ જે ઝેડનું મૂલ્ય છે, ઝેડનું મૂલ્ય વધવાથી શક્તિ વધે છે. અહીંયા ઝેડ એટલે પરમાણુ ક્રમાંક, અને આ ત્રિજ્યા છે, આ ત્રિજ્યા છે અને આ પરમાણુ ક્રમાંક. તો પરમાણુ ક્રમાંકનું મૂલ્ય વધે છે એમ શક્તિ વધે છે, અને જ્યારે આરનું મૂલ્ય વધે છે એમ શક્તિ ઘટે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક બીજી પણ વાત કરી છે ઇલેક્ટ્રોનના વેગ વિશે. તો બોરે જણાવ્યું કે ઇલેક્ટ્રોન કેન્દ્રથી જેટલો દૂર હશે, ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર હોય છે ત્યારે, એટલે કે આરનું મૂલ્ય વધારે હોય ત્યારે, તો હોય ત્યારે તેનો વેગ
ઇલેક્ટ્રોનનો વેગ વેગ ઓછો હોય છે, ઇલેક્ટ્રોનનો વેગ ઓછો હોય છે, જ્યારે ઝેડનું મૂલ્ય વધે છે ત્યારે વધવાથી ઇલેક્ટ્રોન કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ વધે છે, ઇલેક્ટ્રોન અને કેન્દ્રનું આકર્ષણ વધે છે, ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ વધે છે, જેથી ઇલેક્ટ્રોન વધે છે કારણ કે ધન વીજભાર વધે છે. જેથી કેન્દ્ર અને ઇલેક્ટ્રોનનું અંતર ઘટે છે, કેન્દ્ર ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર ઘટે છે, માટે ઇલેક્ટ્રોનનો વેગ વધે છે. ઇલેક્ટ્રોનનો વેગ વધે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ જે વસ્તુ છે એ આપણે સમજી લઈએ. તો હાઇડ્રોજન પરમાણુમાં એક ઇલેક્ટ્રોન છે, તેવી જ રીતે અન્ય ધનાયનો જેવા કે હિલિયમ પ્લસ, લિથિયમ પ્લસ ટુ, બી પેરેલિયમ પ્લસ થ્રી, આ બધામાં એક જ ઇલેક્ટ્રોન આવેલો છે અને એનું શક્તિનું સમીકરણ છે EN ઇક્વલ ટુ માઇનસ આર એચ ઇન્ટુ બ્રેકેટમાં ઝેડ સ્ક્વેર અપન એન સ્ક્વેર, જ્યાં ઝેડ એ પરમાણુ ક્રમાંક છે, આર એચ રીડબર્ગનો અચળાંક છે, એન એ મુખ્ય ક્વોન્ટમાંક છે. આપણે આની ત્રિજ્યાનું મૂલ્ય લઈએ તો RN ઇક્વલ ટુ 52.9 એન સ્ક્વેર અપન ઝેડ એ ત્રિજ્યા છે. આરનું મૂલ્ય વધે તેમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જઈને શક્તિમાં શું થાય છે, ઘટાડો થાય છે. શક્તિ જે છે ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જશે એમ ઇલેક્ટ્રોનની શક્તિ જે શક્તિ વધશે, ઇલેક્ટ્રોનની શક્તિમાં શું થાય છે, વધારો. કેન્દ્રથી દૂર જાય તો ઇલેક્ટ્રોન કેન્દ્રથી મુક્ત હોય શક્તિમાં વધારો છે. ઝેડનું મૂલ્ય વધે તેમ કેન્દ્રનો ધન વીજભાર વધે છે, આકર્ષણ થાય છે એટલે શક્તિમાં શું થાય છે, ઘટાડો, શક્તિમાં ઘટાડો થાય છે. અહીંયા થોડુંક આપણે સુધારી લીધું. ખરેખર આરનું મૂલ્ય જે છે એ વધવાની સાથે ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય ને કેન્દ્રનું આકર્ષણ ઘટતું જાય ને આકર્ષણ ઘટે એટલે શક્તિ વધે, શક્તિમાં વધારો થાય છે. ઝેડનું મૂલ્ય વધે તેમ કેન્દ્રનો ધન વીજભાર વધે ને આકર્ષણ થાય છે, શક્તિમાં શું થાય છે, ઘટાડો છે. જેમ જેમ નજીક આવે એમ શક્તિમાં ઘટાડો થાય એટલે આરનું મૂલ્ય વધવાથી શક્તિ ઘટે છે અને પરમાણુ ક્રમાંક ઝેડનું મૂલ્ય વધવાથી શક્તિ વધે. એટલે અહીંયા જે છે આરનું મૂલ્ય વધવાથી શક્તિમાં શું થશે, શક્તિ જે છે એ શક્તિ વધે છે આરનું મૂલ્ય વધવાથી, અને ઝેડનું મૂલ્ય વધવાથી શક્તિમાં શું થાય છે, ઘટે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, બીજું કે બોરે જણાવ્યું કે ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર હોય ત્યારે આરનું મૂલ્ય વધુ હોય ત્યારે ઇલેક્ટ્રોનનો વેગ કેવો હોય છે, ઓછો હોય છે. ઇલેક્ટ્રોનનો વેગ ઓછો હોય પણ ઝેડનું મૂલ્ય વધવાથી ઇલેક્ટ્રોન કેન્દ્રનું આકર્ષણ વધે છે કારણ કે ધન વીજભાર વધે છે એટલે, જેથી કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર ઘટે છે માટે ઇલેક્ટ્રોનનો વેગ શું થાય છે, વધી જાય છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આટલું પહેલાં સમજી લઈએ, જે બોરે જે કીધું છે એ વસ્તુઓ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને બોરે ઘણા બધા અભિધારણાઓ દ્વારા આ વસ્તુ સાબિત પણ કરી દીધી છે કે ઇલેક્ટ્રોન જે છે એ કેન્દ્રની આસપાસ કેવી રીતના ફરે છે, એની ઉર્જા શું છે, એ પછી કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેના અંતરની વાત કરી છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે સમજીએ ને તો પહેલાં આ કેન્દ્ર છે, આ સમજી લઈએ કેન્દ્ર. હવે એની આસપાસ કોણ છે, તો આ કક્ષામાં કોણ છે, ઇલેક્ટ્રોન. આ કક્ષામાં ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન આમ ગતિ કરે છે. હવે આની વીજભાર કેવો હોય છે, ઋણ, અને આનો વીજભાર કેવો હોય છે, કેન્દ્રનો ધન. હવે આ જે છે ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું અંતર એટલે આ ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું અંતર જેને શું કહેવાય, આ. હવે આર વધુ તો ઇલેક્ટ્રોન કેન્દ્રથી
કેવો હશે? કેન્દ્રથી દૂર. માટે શક્તિ કેવી? શક્તિ વધારે. કેન્દ્રથી દૂર છે એટલે આર ઓછું, તો ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક, તો શક્તિ કેવી? શક્તિ ઓછી. એટલે આ કક્ષાઓ જે છે, ધારો કે આ પહેલી કક્ષા છે, પછી આ બીજી કક્ષા છે, તો આ એન બરાબર વન છે, આ એન બરાબર ટુ છે. અહીંયા ઇલેક્ટ્રોન હોય તો આની શક્તિ કેવી હશે? આની શક્તિ ઓછી હોય. એન બરાબર વન છે, અહીંયા એન બરાબર ટુ હોય તો વધુ થઈ જાય, એન બરાબર વન તો ઓછી થઈ જાય. આ પણ એક રીઝન જવાબદાર છે. હવે બીજી વસ્તુ, ઝેડનું પણ કીધું હતું કે ઝેડ જેમ વધે છે એમ કેન્દ્રનો ધન વિસ્તાર વધે, એટલે ઇલેક્ટ્રોન જેમ કેન્દ્રની નજીક આવે. એટલે વેગની વાત કરીએ ને, તો આ દૂર હોય ને એના ઇલેક્ટ્રોનનો વેગ ઓછો હોય, અને જે નજીક હોય ને એના ઇલેક્ટ્રોનનો વેગ કેવો હોય છે? વધારે. એટલે ઇલેક્ટ્રોનનો વેગ કેન્દ્રથી દૂર હોય, દૂર હોય તો વેગ ઓછો, અને ઇલેક્ટ્રોનનો વેગ કેન્દ્રથી નજીક હોય તો વેગ વધારે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે બોર છે એ બોરની ધારણાઓ હાઇડ્રોજન પરમાણુ માટે જોઈ, અને એ ધારણાઓના આધારે બોરે હાઇડ્રોજન પરમાણુ નમૂનાને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે પછીના લેક્ચરમાં આપણે બોરની ધારણાની જે અભિધારણાઓ છે એનું મૂલ્યાંકન કરીશું, અને એમાં કેટલીક ખામીઓ છે, બોરનો પરમાણુ પણ સ્વીકાર્ય નથી, એની પણ મર્યાદા છે, એ પછીના લેક્ચરમાં જોઈશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થીઓ નવા છે એ વિદ્યાર્થીઓને રિક્વેસ્ટ કરું છું કે નવા વિડીયો જોવા હોય તો મારી ચેનલ જે કેમેસ્ટ્રી વિથ વી કે રાજન છે એને સબસ્ક્રાઇબ કરશો તો નવા વિડીયો તમારા મોબાઈલમાં આવશે અને તમને સરળતાથી જોવા મળશે. તો મારી ચેનલ કેમેસ્ટ્રી વિથ વી કે રાજનને સબસ્ક્રાઇબ કરશો, લાઇક કરશો અને શેર કરશો તો નવા નવા વિડીયો તમને સતત જોવા મળશે. ઓકે, થેન્ક યુ.